નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે 1 એપ્રિલથી શું મોંઘું થશે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણે આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ 2 આઇકોન પ્રેસ કરી દેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. જાહેર જનતા માટે ઉપયોગી માહિતી. તો જાણી લ્યો આ માહિતી કે 1 એપ્રિલથી શું થશે મોંઘું. જી હા મિત્રો, તો તેમાં દૂધ, વીજળી, ટોલ ટેક્સ, હવાઈ સફર, એસી, ટીવી અને કુલર વગેરેનો સમાવેશ થાય છે. તો આપણે સંપૂર્ણ માહિતી વિગતવાર જોતા જઈએ. તો મિત્રો, આપણે બ્રાઉઝર ખોલી અને News18 ગુજરાતીની વેબસાઇટ ઉપર આવી ગયા છીએ. તો તેમાં આ ન્યૂઝ છે, તો આપણે વિગતો જોતા જઈએ. 1 એપ્રિલથી દૂધ, વીજળી, એસી, ટીવી સહિત ઘણી ચીજો થશે મોંઘી. જાણો કઈ કઈ ચીજોમાં થશે ભાવ વધારો. તો હવે 1 એપ્રિલથી દૂધ, એસી, પંખો, ટીવી, સ્માર્ટફોન વગેરે સહિત અનેક ચીજવસ્તુઓમાં ભાવ વધવા જઈ રહ્યા છે. તો જાણો સામાન્ય માણસ પર તેની શું અસર પડશે. માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છે અને એપ્રિલ દરવાજો ખટખટાવી રહ્યો છે. જો કે આ એપ્રિલ મહિનો સામાન્ય માણસો માટે મોંઘો સાબિત થઈ શકે છે. પેટ્રોલ ડીઝલમાં ગત મહિને સતત ભાવ વધારો થયા બાદ હવે 1 એપ્રિલથી દૂધ, એસી, પંખો, ટીવી, સ્માર્ટફોનના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. તો બીજી તરફ હવાઈ યાત્રાથી લઈ અને ટોલ ટેક્સ અને વીજળી બિલમાં પણ વધુ પૈસા ચૂકવવા પડશે. અહીં અમે તમને જણાવીશું કે 1 એપ્રિલથી શું શું મોંઘું થશે. તો વધશે દૂધના ભાવ. વેપારીઓએ દૂધના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતો અને પશુપાલકોએ દૂધના ભાવ 55 રૂપિયા પ્રતિ લિટર કરવા માટે કહ્યું હતું, પરંતુ વેપારીઓએ દૂધના ભાવ માત્ર 3 રૂપિયા પ્રતિ લિટર વધારવાનું કહ્યું હતું. દૂધમાં 1 એપ્રિલથી ભાવ વધારો થશે, જે બાદ 49 રૂપિયા પ્રતિ લિટરના ભાવે દૂધ મળશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, એક્સપ્રેસ વે પર યાત્રા થશે મોંઘી. આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર યાત્રા કરવી હવે મોંઘી થશે. ઉત્તર પ્રદેશ એક્સપ્રેસ વે ઉદ્યોગિક વિકાસ બોર્ડે વર્ષ 2021-22 માટે નવા દરોને મંજૂરી આપી છે, જે મુજબ હવે 1 એપ્રિલથી 5-25 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે. વીજળી માટે ચૂકવવો પડશે વધુ ચાર્જ. બિહારના લોકોને 1 એપ્રિલથી વીજળી માટેનો વપરાશ કરવો મોંઘો થશે. વીજ વિભાગ મુજબ સાઉથ અને નોર્થ બિહાર પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની દ્વારા વીજળી દરોમાં 9%થી 10% સુધીનો વધારાનો પ્રસ્તાવ આપ્યો છે. જો આ પ્રસ્તાવને બિહાર રાજ્ય વિદ્યુત નિગમ આયોગ સ્વીકારી લેશે તો ગ્રાહકો પર મોંઘવારીનો માર જરૂરથી પડશે. તો મિત્રો, બીજી તરફ મોંઘી થશે હવાઈ મુસાફરી. હવાઈ સફર કરનારા લોકોને 1 એપ્રિલથી મોટો ઝટકો લાગી શકે છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડાઓ લોઅર લિમિટને 5% વધારવા કહ્યું છે, જેને લઈને 1 એપ્રિલથી એવિએશન સિક્યોરિટી ફી એટલે કે ASFમાં વધારો થશે અને તે 200 રૂપિયા થઈ જશે, જે હાલ 160 રૂપિયા વસૂલાય છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે આ શુલ્ક $5.2થી વધી અને $12 થઈ જશે. તો આ પ્રમાણે મોંઘી થશે હવાઈ સફર. તો જે લોકો હવાઈ સફર કરનારા આવશે તેઓને આ વધુ એક માર નડી શકે છે. ટીવી થશે મોંઘું. 1 એપ્રિલથી ટીવીની કિંમતોમાં 2000-3000 સુધીનો વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 મહિનામાં ટીવીના ભાવ 3-4 હજાર સુધી વધી ચૂક્યા છે, જેથી ટીવી ઉત્પાદકોએ ટીવીને પણ PLI સ્કીમ અંતર્ગત લાવવા માંગ કરી છે. તો મિત્રો, બીજી તરફ છે તે એસી, ફ્રીજ અને કુલરની ઠંડક થશે ઓછી. એટલે કે આ વર્ષે ગરમીની સિઝનમાં એસી, ફ્રીજ અને કુલર ખરીદનારા લોકો નિરાશ થઈ શકે છે, કારણ કે આ ત્રણેય પ્રોડક્ટના ભાવ પણ 1 એપ્રિલથી વધવા જઈ રહ્યા છે. કંપનીઓ તેનું કારણ કાચા માલની કિંમતોમાં વધારો જણાવી રહી છે. એસીની કંપનીઓના જણાવ્યા મુજબ એસીની કિંમતોમાં 4-6% ભાવ વધી શકે છે, એટલે કે પ્રતિ યુનિટ 1500-2000 રૂપિયા વધારો થઈ શકે છે. એટલે કે પ્રતિ એસી છે તે 1500-2000 રૂપિયાનો ભાવ વધી શકે છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ તો કાર થશે મોંઘી. જો તમે નવી કાર ખરીદવાનું વિચાર કરી રહ્યા છો તો માર્ચ મહિનામાં જ ખરીદી લેવી જોઈએ, કારણ કે જાપાની કંપની નિશાન એ
તેની કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, નિશાને તેની બીજી બ્રાન્ડ ડેટસનની ગાડીઓની કિંમતમાં પણ વધારો કરશે. નિશાન સાથે જ દેશની સસ્તી કોમ્પેક્ટ એસયુવી રેનોલ્ટ કીઝરની કિંમત પણ વધશે. કૃષિ ઉપકરણ બનાવતી કંપની એસ્કોટ લિમિટેડ એસ્કોટ એગ્રી મશીનરી ડિવિઝને કહ્યું છે કે આગામી મહિને ટ્રેક્ટર ભાવમાં પણ વધારો કરાશે. તો મિત્રો, આ પ્રમાણે છે તે વિવિધ જે વસ્તુઓ કે સેવાઓ છે તેમાં ભાવ વધારો થઈ શકે છે. તો આગામી 1 એપ્રિલથી આ વિવિધ વસ્તુઓમાં ભાવ વધારો લાગુ થઈ શકે છે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.